कोरोना महामारी संक्रमण वधी रह्यु छे एवा समय में घना ग्रामीण विस्तारों में ज्यां कोरोना एक साथ घना केस था त्यां ग्रामजनों शिस्त और संयम थकी कोरोना पर विजय मेळव्यो छे अने गाम ने कोरोना मुक्त कर्यु छे। पाटण जिल्लाना संखेश्वर तालुकानुं कच्छना नाना रणकाठामां आवेलुं नवी कुंवर गाम स्वप्रयासोथी कोरोना सामेनी लड़ाईमां विजय मेळवी अन्य गामोने मार्गदर्शन पूरु पाडी रह्युं छे। नवी कुंवर गाममां कोरोना केवी रीते प्रवेश्यो एनी विगत जोईए तो समी तालुकाना बासपा गाममां होस्टेलमां अभ्यास करता विद्यार्थीओ गाममां आवता तेओने कोरोनाना शंकास्पद लक्षणो जणाया। आ वातनी जाण गामना 36 वर्षीय सरपंच श्री धीरुभाई ठाकोरने थता तेओએ તાત્કાલિક આરોગ્ય વિભાગને સંપર્ક કરી આ યુવાનનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં યુવાનનો કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેશન રાખીને દવાની કીટ આપવામાં આવી, જેમાં શરૂઆતમાં જ 47 લોકો પોઝિટિવ મળી આવ્યા, જેને ધ્યાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ ગામને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો। ગામના સરપંચશ્રી સભ્યો તલાટી દ્વારા એક ટીમ બનાવીને દરરોજ ગામના જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમની મુલાકાત લઈ તેમને આઇસોલેશનમાં રહેવા તથા દવા લેવા માટે સમજાવવામાં આવ્યા હતા। ત્યારે સરપંચશ્રી ધીરુભાઈએ આ બાબતે વધુ માહિતી આપી હતી। મારા ગામના 5 વિદ્યાર્થીઓ બાસપા મુકામે અભ્યાસ કરતા હતા છાત્રાલયમાં રહીને, અને એ લોકો કોઈના વ્યક્તિના સંપર્કમાં આવતી કોરોના પોઝિટિવ થયા તો ત્યાંના શિક્ષકોએ બાળકોને વાલીને બોલાવી અને નવી કુંવર મુકામે મોકલેલા, તો મને જાણ થતાં મેં આરોગ્યની ટીમને જાણ કરી। આરોગ્યની ટીમ દ્વારા એ 5 બાળકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો 5 બાળકો પોઝિટિવ આવેલા। પછી સતત મારા ગામમાં 5 દિવસ આરોગ્યની ટીમ આવી, એ બાળકોના આખે આખા ફેમિલીનું ટેસ્ટિંગ કર્યું, આખા ગામમાં ફરી ઘરે ઘરે ફરી અને શંકાસ્પદ જે લોકો લાગતા હતા એમનું અમે સઘન ટેસ્ટિંગ કર્યું। ટેસ્ટિંગના અંતે 47 પોઝિટિવ કેસ મારા ગામમાં નીકળેલા। જે પોઝિટિવ કેસ નીકળ્યા એ લોકોને 5 દિવસની દવાની આરોગ્ય અધિકારી દ્વારા કીટ આપવામાં આવી અને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કર્યા। પછી ગામમાં મેં 5-7 લોકોનું સ્વયંસેવક સમિતિ બનાવી અને આખું ગામ સ્વૈચ્છિક 14 દિવસ માટે અમે લોકડાઉન પાડેલું। પછી એ દરમિયાન અમે 7 દિવસ સતત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કર્યું આખા ગામમાં। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેં એ લોકોની વાત ફોલો કરી ગામમાં ચુસ્ત પાલન કરાયું અને સ્વૈચ્છિક રીતે લોકડાઉન રાખી આજે લગભગ 18 દિવસના અંતે આજે મારું ગામ સંપૂર્ણપણે કોરોનાને માત આપી અને સ્વસ્થ થયેલ છે। ગામમાં સતત 7 દિવસ સુધી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ મામલતદાર કચેરી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। નવી કુંવર ગામના લોકોએ જાણે નક્કી જ કરી લીધું હોય કે કોરોનાને ગામવટો આપવો છે, એ રીતે સજ્જડ લોકડાઉનનું પાલન કરીને અદ્ભુત આત્મસંયમના દર્શન કરાવ્યા હતા। આ મામલતદાર ફાલ્ગુન પંચાલે જણાવ્યું હતું। પરંતુ ત્યારે જ આ ગામે જે જાગૃતિ બતાવી છે, આ ગામે જે સહકાર બતાવ્યો છે એ ખરેખર અદ્વિતીય છે અને સંખેશ્વર તાલુકાની અંદર ખરેખર ઉદાહરણરૂપ છે। એટલા માટે કે અહીંયાના સરપંચ અને જે જવાબદાર તલાટી જેમને અમને જવાબદારી સોંપી હતી, તેમણે પોતાની રીતે એક મોનિટરિંગ સેલ બનાવીને એ મોનિટરિંગ સેલની રોજે રોજ મીટિંગ લઈને ગામની અંદર મેક્સિમમ જાગૃતિ ફેલાય, મેક્સિમમ લોકો માસ્ક પહેરે, કોઈપણ વ્યક્તિ એ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, ભીડ ન થાય, પ્રસંગો સંપૂર્ણપણે ટાળવામાં આવે, રોજે રોજ ઉકાળાનું વિતરણ કરવામાં આવે અને સાથોસાથ ગામની અંદર એક એવું વાતાવરણ રાખવું કે જેથી ગામની અંદર તરત કોઈ વ્યક્તિ બીમાર હોય, હળવા લક્ષણોવાળો હોય તો તરત માહિતી અમારા સુધી પહોંચે અને અમે હેલ્થની ટીમની મદદથી એમને તાત્કાલિક મેડિકલ કિટ પ્રોવાઈડ કરી શકીએ, આવું એક વાતાવરણ અહીંયા ઊભું થયું। સાથોસાથ કલેક્ટર સાહેબે અહીંયા કન્ટેનમેન્ટ ઝોન આપ્યો। કન્ટેનમેન્ટ ઝોન આપ્યા પછી ખરેખર તો એ ગામના લોકો ઉપર ડિપેન્ડ કરે છે કે એને કઈ રીતે પાલન કરવું પડાવવું। આ ગામે એ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે કે ભાઈ કન્ટેનમેન્ટ ઝોન આપ્યા પછી સતત દુકાનો બંધ રાખવી, અવર જવર બંધ રાખવી, બહારથી કોઈને આવવા દેવા નહીં અને ગામની અંદર પણ ઘરોની અંદર રહેવું। સતત 14 દિવસના કન્ટેનમેન્ટ ઝોન પછી કન્ટેનમેન્ટ ઝોનના છેલ્લા 3 દિવસની અંદર અમે જ્યારે ટેસ્ટિંગ કર્યું ત્યારે અહીંયા સતત 0 પોઝિટિવિટી રેટ। નવી કુંવર ગામમાં કન્ટેનમેન્ટ માટેનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે અને અત્યારે ગામમાં એક પણ એક્ટિવ પોઝિટિવ કેસ અહીં જોવા મળતો નથી। આમ નવી કુંવર ગામ કોરોનાથી મુક્ત થઈ ગયું છે, છતાં ગ્રામજનોએ હજુ પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે।